આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન અને ગુજરાત ચેનલમાં. આજનો આપણો વિડીયો તમે થંબનેલ ઉપર જ ખ્યાલ પડી ગયો હશે, એફઆઈઆરને લગતો છે. એફઆઈઆર એટલે શું, જે કોઈને ખ્યાલ ના હોય, જે આવનારી પોલીસની ભરતી છે, પોલીસની ભરતી માટે અગત્યનો બની રહેશે. એફઆઈઆરને લગતા પોઈન્ટ, વિગતો, જેમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા જ રહેતા હોય છે, એ પ્રશ્નો પણ આપણે આ વિડીયોના માધ્યમથી શીખીશું. જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. સૌથી પહેલાં આપણે એફઆઈઆર એટલે શું, તો એને એફઆઈઆરનો ફૂલ ફોર્મ જ આપણે ખ્યાલ ન હોય તો પહેલાં એફઆઈઆરનો ફૂલ ફોર્મ જોઈ લઈએ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે શું, તો એફઆઈઆર એટલે કે કોંગિઝેબલ ગુનો. કેવો? કોંગિઝેબલ ગુનો. બનિયાની પોલીસને મળેલ માહિતી, તેની સીઆરપીસી કલમ 154 હેઠળ પોલીસે કરેલી એક નોંધ, એને એફઆઈઆર કહેવામાં આવે છે. એમણે પૂછીએ કે એફઆઈઆર છે એ સીઆરપીસીની કેટલી કલમ હેઠળ કરવામાં આવે, તો 154. એફઆઈઆરના તત્વો ક્યાં ક્યાં છે? પહેલો તત્વ છે કે સમયની દ્રષ્ટિએ તે પ્રથમ ખબર હોવી જોઈએ. હા, એફઆઈઆરમાં શું શું હોવું જોઈએ? બીજું, તે ચોક્કસ હોવી જોઈએ, નક્કી. ત્રીજું, તે માહિતી પીએસઓને આપવી જોઈએ. ચોથી, તે લેખિતમાં હોય છે એફઆઈઆર. પાંચમું, ખબર આપનારને એફઆઈઆર પાછી વાંચીને સંભળાવવી જોઈએ અને તેણે તેમાં સહી કરવી જોઈએ. છઠ્ઠું, પોલીસ સ્ટેશનમાં માટે રાખેલા રજિસ્ટરમાં આ એફઆઈઆરની નોંધ કરવામાં આવે છે. સાતમી, ખબર આપનારને એની એક નકલ વિનામૂલ્યે પણ આપવી જોઈએ. આ એફઆઈઆરના 7 તત્વો થયા. હવે એફઆઈઆર કોણ નોંધાવી શકે એમ પૂછે. એફઆઈઆર કોણ નોંધાવી શકે? તો એક ભોગ બનનાર હોય. બીજો, ગુનાની જાણકારી હોય એવી કોઈ વ્યક્તિ લખાવી શકે. આરોપી પોતે એફઆઈઆર લખાવી શકે. અને ચોથું, સરકાર તરફથી પીએસઓ જાતે પણ આ એફઆઈઆર નોંધાવી શકે છે. હવે ફરિયાદ નોંધાવતી વખતે કઈ કઈ તકેદારી રાખવી એફઆઈઆરની? ફરિયાદ નોંધાવી એમાં શું તકેદારી રાખવી? પહેલી, ફરિયાદી પીએસઓ પાસે આવે ત્યારે તેની માનસિક સ્થિતિ ડામાડોળ હોય તેથી ફરિયાદીને પાણી આપી સૌથી પહેલાં સૌજન્ય રાખવો અને શાંતિથી એ ફરિયાદીને સાંભળવું. બીજું, ફરિયાદીની ખબર આપનારના શબ્દોમાં જ હોવી જોઈએ. ત્રીજું, ફરિયાદીને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ. ક્યાં ક્યાં? શું માહિતી આપવા આવ્યો છે? કોણે ગુનો કર્યો છે? કોણ કોણ સંડોવાયેલા છે? અને ભોગ બનનાર કોણ છે? આ ફરિયાદીને પ્રશ્ન આ 3 પૂછી શકાય છે. ત્યારબાદના વધારાના પ્રશ્નોમાં જોઈએ તો આપણે, ગુનો ક્યારે બન્યો એનો સમય નોંધવાનો, ક્યાં બન્યો એનું સ્થળ, કઈ રીતે ગુનો બન્યો છે કે બનાવ જે રીતના બન્યો હોય એનું જ વર્ણન કરવાનું, સાચું વર્ણન, ગુનાની પદ્ધતિનું વર્ણન કરવું અને કયા હથિયારો એમાં વપરાયેલા છે એ ખાસ લખવું જરૂરી છે. ગુનો બનતો કોણે જોયો અને ક્યાં સ્થળે જોયો છે એ લખવાનું, કારણ કે કહેનાર કોઈક બીજો હોય અને જોયું કોઈ બીજો હોય એ રીતના ના ચાલી શકે. ગુનેગાર કોઈ વસ્તુને લઈ ગયો છે કે કેમ એ પણ લખવાનું. ગુનેગાર ચપ્પલ, બૂટ, આંગળીની છાપ, પગની છાપ, કપડાં મૂકીને ગયો કે ભૂલી ગયો છે, આ બધું એમાં લખવાનું છે. જાત માહિતી છે કે જાણેલી છે, પોતાની જાતે જોયું છે કે બીજાનું જાણેલું છે એ પણ લખવાનું. ક્યાં હથિયાર વપરાયેલા છે? લૂંટના કિસ્સામાં ગુનેગારની ઓળખ, ગુનો કરવાની રીત, પહેરવેશ અને સમય પૂછી લેવા જરૂરી છે. ગુના માટે કોણ પણ કોઈના પર શક છે એ પણ જરૂરી છે લખવાનું એફઆઈઆરમાં. ગુનેગારને કઈ રીતે ઓળખ્યો? અવાજ ઉપરથી ઓળખો, અંજવાળું હતું એ રીતે ઓળખો, ઝાંખા અંજવાળું હતું કેવો છોડો, હવે તેને ફરી ઓળખી શકશે, તેનું વર્ણન શું છે, આ બધું પૂછવું અને લખવું જરૂરી છે. મોટી એને મૂડી ખબર આપે તો એને શું સાંભળ, દાખલા તરીકે ગુનો થઈ ગયો હોય પછી સમય વીતી ગયો અને પછી મોડેથી ખબર આપ્યો તો એનું શું કારણ, એવું લખવાનું બધું એફઆઈઆરમાં. હવે એફઆઈઆરનું પુરાવા તરીકે મૂલ્ય, એફઆઈઆર લખી દો નહીં કે એના પુરાવા શું કે આ એફઆઈઆર સાચી છે. પહેલું, એફઆઈઆરને તપાસ શરૂ થયા બાદ
મળતી માહિતી અલગ પાડવાની છે. પછીથી મળતી માહિતી સીઆરપીસી કલમ 161 તથા 162ના ક્ષેત્રમાં આવી જોઈએ, બરાબર. પછી પાછળથી માહિતી મળે એ કલમ 161 ને 162ના ક્ષેત્રમાં લખવાની. એફઆઈઆર પોલીસ સમક્ષ કરેલ હોવા છતાં કલમ 162ની મર્યાદા આવતી નથી, તેથી એફઆઈઆરની પુરાવામાં કિંમત છે, બરાબર. પુરાવા તો જોઈએ. બીજું છે ફરિયાદ પક્ષના લોકોની સચ્ચાઈ માપવા માટે, એને ફરિયાદ કરી છે એ સાચી છે કે નહીં એ માપવું પડે. ત્રીજું ખોટી એફઆઈઆર આપનાર ને આઈપીસી કલમ 180, 182 તથા 211 હેઠળ શિક્ષાપાત્ર થઈ શકે, ખોટી એફઆઈઆર લખાવી હોય તો, બરાબર, એ ગુનો છે. ચોથું બનાવ બને તે તરત એફઆઈઆર નોંધાવો તો તેમાં કોઈ બાબત ઉમેરવાની કે ઘટાડવાની તક તેને મળતી નથી, પાછળથી એને કંઈ તક મળે નહીં. એકવાર એફઆઈઆર લખેલી પૂરું, એટલે આવી એફઆઈઆરમાં વિશ્વસનીયતા, એમાં વિશ્વાસ હોવો જોઈએ. મોડી ખબર આપણને એમાં આપે તો એમાં શંકા પેદા થાય છે. પાંચમું એફઆઈઆરમાં ગુનાની કબૂલાત કરેલી હોય તો એ એકરાર પુરાવામાં ગ્રાહ્ય નથી, કેમ કે પોલીસ સમક્ષ કરેલ એકરાર પુરાવામાં મૂકી શકાતો નથી. પોલીસ સામે તમે કંઈ ગુનો નોંધ્યો હોય તો એનું શું છે, એ પુરાવામાં ના ચાલે. એફઆઈઆરમાં ગુનાના એકરાર સિવાયની જે બાબતો ગુનેગાર જણાવી હોય તેનો આધાર લઈને ગુનેગારને ખોટો ઠરાવી શકાય. હવે ભાગ 1-5ના ગુના એટલે શું, ગુનાની ગંભીરતા મુજબ 5 એના ભાગ પાડેલ છે. પહેલા ભાગમાં આવશે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. જો રાજ્ય વિરુદ્ધના ગુના કરે તો એ ભાગ 1માં આવે. ભાગ 2માં શરીર સંબંધિત ભારે ગુનાઓ. ભાગ 3માં આવશે મિલકત સંબંધિત ભારે ગુનાઓ. અને ભાગ 4માં આવશે શરીર સંબંધિત અન્ય ગુનાઓ. અને 5માં ભાગમાં આવશે મિલકત સંબંધિત અન્ય ગુનાઓ, બરાબર. આ ભારે છે પહેલોમાં બીજામાં, આમાં મિલકતને શરીર નથી, અન્યમાં છે. જુઓ તમે ખાસ આરોપી સાથે ગેરકાયદેસર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં. જમીન લાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જમીન આપે તો જમીન પર ઉપર એમને છોડાવો, જામીન ઉપર છોડાવી શકાય, બરાબર. જામીનને લાયક એટલે કંઈક જો આપ્યો અને જામીન કોઈ કરી દે ને તો એ અટકાયતમાં ના કોઈ જામીન આપીએ કે ના જામીન ઉપર છોડાવી શકે એવા ગુનાઓ હોય, બરાબર. જરૂરિયાત ઉપર સાક્ષીઓ જરૂરી પોલીસ સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. સાક્ષી કોઈ હોય અને એવો ગુનો ભારે ગુનો હોય તો એમને પોલીસ પ્રોટેક્શન એટલે રક્ષણ પૂરું પાડવામાં આવશે. કેસ પૂરો થયા તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલકત પરત સોંપવામાં ફરિયાદી અથવા તો એનો ભોગ બનનારને પોલીસ મદદ પણ કરશે. કેસ કોર્ટમાં કયા તબક્કામાં છે તેની જાણ પોલીસ ફરિયાદીને કરશે કે કોર્ટમાં કેસ કયા તબક્કામાં ચાલે છે. હવે એટ્રોસિટી એક છે જે એમાં હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધિરક્ષક કરશે અને અત્યાચારીનો ભોગ બનેલ વ્યક્તિ કે સમૂહને પોલીસ એના રક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રોટેક્શન એને વિનામૂલ્યે આપવામાં આવશે, ખાસ નોંધમાં આવજો, બરાબર. પોઈન્ટ 16 વર્ષથી નીચેના બાળાને એટલે કે જે બાળક છે એને ભગાડી જવાના કેસમાં તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરશે. પછી દહેજ મૃત્યુ તથા બલાત્કારના કિસ્સામાં સાબિતીનો બોજો આરોપી ઉપર હશે. સ્ત્રીધન પરત ન રહે કે વાપરવા ન દેતો ઇન્ડિયન પિનલ કોડ 406 નંબર યાદ રાખજો, 406 હેઠળ ગુનો બનશે. લગ્ન જીવનમાં 10 વર્ષની અંદર પરણિત મહિલાના શંકાસ્પદ મૃત્યુની તપાસ નાયબ પોલીસ અધિરક્ષક કરે અને પોસ્ટમોર્ટમ ડોક્ટરની પેનલ કરશે. ભોગ બનનાર મહિલાનું મરણોત્તર નિવેદન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લેશે. દિલગીરી છીએ કે પોલીસના ક્ષેત્રમાં આ નથી આવતું. હવે કોર્ટ છે આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોંપે તો મિલકત રિકવર થઈ શકે નહીં. કોર્ટ છે આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોંપતું હોય તો એ મિલકત રિકવર ન થાય, ફરીથી ન મળે. આરોપી સાથે ગુને ગેરકાનૂની પદ્ધતિ ઉપયોગ કરી શકાય નહીં. આરોપી સાથે કાનૂનમાં રહીને જ એનો ઉપયોગ થઈ શકે છે, ગેરકાનૂની રીતના પદ્ધતિ ઉપયોગ કરી શકાય નહીં. નાણાં ચીટફંડ કે પરત ફરેલ ચેક છે બાઉન્સ ચેક ગુનામાં નાણાં રિકવર કરી શકાય નહીં.
જમીન મકાન ભાડુઆતના ઝઘડામાં સમાધાન કરાવી શકાય નહીં। નોન કોન્જિબલ ગુનાની ફરિયાદ રજિસ્ટર કરી શકાય નહીં, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહીં। નો રજિસ્ટર કરી શકાય, નો એની હાથ ધરી શકાય, કેમાં નોન કોન્જિબલમાં, આમાં એફઆઈઆરમાં બરાબર। આરોપીની ઉતાવળથી અટક પણ કરી શકાય નહીં, બરાબર। તમારા પાસે પુરાવા ના હોય તો એની અટકાયત કરી શકાય નહીં। તો આથી એફઆઈઆરને લગતી માહિતી। ઉપરાંતમાં વધારે જોઈએ તો આપણે દહેજની રકમ પરત કરવા માટે મદદ થઈ શકે નહીં એફઆઈઆરમાં। માર્ગ અકસ્માતના ગુનામાં ભોગ બનનારને કે તેના સગાને વળતર આપવા માટે વાહનના માલિક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહીં। નાગરિક અધિકાર પત્રમાં દર્શાવેલા લોકોના અધિકાર પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક બનશે અને ઉપરાંત નમ્ર અને વિવેકી પણ બનશે। લોકોને પોલીસના વર્તન અંગે કોઈ ફરિયાદ હોય તો એ નાયબ પોલીસ અધિરક્ષક કે પોલીસ અધિકારી જે હોય છે એની પાસે એની જાણકારી આપી શકશે એના વર્તન વિશે પોલીસના। લોક ભાગીદારી દ્વારા ગુનાઓનું નિવારણ માટે દરેક ગામમાં એક સેવાદળની રચના કરશે। સ્વૈચ્છિક સંસ્થાઓ એ એસોસિએશનનો વગેરેનો એમાં સહયોગ લેવાશે। ગુના નિવારણ માહિતી મળશે તેની 30 મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોલીસ પહોંચશે અને ટેલિફોન ઉપર માહિતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે કે કોઈ માહિતી આપી કે આ રીતના ગુનો થયો છે તો એના પર પોલીસ એમને પગલાં લેવા પડે છે અને પહોંચવું પડે છે। કેટલી મિનિટમાં? 30 મિનિટમાં જ। માહિતી આપનારને ઓળખ જે માહિતી આપી એ ગુપ્ત રાખવામાં આવશે કે કોણે માહિતી આપી છે। કાયદો અને વ્યવસ્થાની હાજરમાં મેળા ઉત્સવ જાહેર સમારંભ હોય એ વિનામૂલ્યે બંદોબસ્ત પૂરો પાડશે। ખાનગી સમારંભમાં નાણાં વસૂલ પર બંદોબસ્ત અપાશે। તો આથી એફઆઈઆરને લગતા થોડાક પોઈન્ટ અને એફઆઈઆર શું છે એમાં શું આવરી લેવાનું છે એને લગતું માહિતી આપતો વિડીયો જોતા રહો। એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો। થેન્ક યુ, આભાર।